रावण नो अने हनुमान जी महाराज नो बहु लांबो संवाद थयो छे, पण जो जो मैं कीधु तो हनुमान जी महाराज मथी संवाद कड़ा सीखवानी। विभीषण नी साथे मित्रवत वार्तालाप कर्यो, मां जानकी आगळ एक दास बनीने वार्तालाप कर्यो, पण हवे अहींया कने रावण नी आगळ दास न बनायो। हा, त्यां कने आवीने तीखा बाण जेवा वचन ना प्रहार कर्या ने कीधु छे, सुनु दस कंठ कहूं पण रोपी, विमुख राम त्राता नहीं कोपी, शंकर सहस्र विष्णु अज तोही, सकही न राखी राम कर द्रोही। हे दशानन रावण, ते प्रभु राम थी विरोध कर्यो छे, आ दुनिया में तारो रक्षण हार कोई नथी, हजी तो जो इच्छे सुखी थावा तो अत्यारे ज मां जानकी ने सम्मान सहित राम ने पास छोपी दे, तो मारो इष्ट देव दयाड़ू राम दयाड़ू छे के तारा गुना सामे नहीं जोए, बाकी गम्मे एटला भेगा मड़ी ने पण तारू रक्षण नहीं करी सके, कारण के सकहीन राखी राम कर द्रोही। जेने राम नो द्रोह कर्यो एने शंकर सहस्र विष्णु अज तोही, ब्रह्मा विष्णु महेश पण एने शरणु आपता नथी, माटे कोई तने नहीं बचावे, बचवू होय तो मात्र ने मात्र एक उपाय छे के राम नो शरणु स्वीकारी लो। एकदम गर्जनानी साथे तीखा बाण जेवा वचनना प्रहार कर्या ने एक चोटो रावण आम छक थई गयो, ए के कोण आवी गयो मारा राज्य में, ई के पर ये पाछो दशानन रावण हतो, ये के नमी देवो हतो नहीं हो। हा, एणे कीधु के आ वांदरो आवीने मने उपदेश आपे रह्यो, एणे तरत ज कीधु के आ वांदरा ने पकड़ी लो, एने मारी नाखो, अने ज्या मारवानो आदेश कर्यो ने विभीषणजी उभा थई गया ने कीधु, राजन नीति विरोध न मारिय दूता। नीति शास्त्र कहे छे के दूत गमे वो होए पण क्यारे पण वध योग्य नथी, माटे दूत नो तमे वध न करी सको, तो शुं करूं, तमे बीजी गमे ई शिक्षा करो। अने ए समय पछी रावणे पोताना मंत्रीओने पूछ्यू के हवे आने शुं दंड आपशो, एटले मंत्रीओए बधेने सलाह आपी के वानर जाति ने पोतानो पूछडुं बहु आलुं होय, माटे आना पूछडामां घी तेल कपडा लगावी अने आग लगावी द्यो, ई जेनो दंड। એટલે રાવણે કીધું, વાહ મારા મંત્રીઓ શાબાશ છે હો, તમને કે બરાબરની હારી સલાહ આપી, કે હવે જોઈ વાંદરાની કેવી ખેર નીકળે। પણ હનુમાનજી મહારાજ મનમાં કે એ તો ખબર ત્યારે પડશે કે તારા મંત્રીની સલાહ કેવી તને ફળે રહ્યો। આ અને આદેશ થયો, જોત જોતામાં તો ઘણા બધા કપડાં આવ્યા, ઘી તેલ બધું આવ્યું, અને આના હનુમાનજી મહારાજના પૂછડે બાંધ્યો છે। પણ હવે હનુમાનજી મહારાજે વિચાર કર્યો કે મારે તો આખી લંકા સળગાવવી, હવે આટલું તેલ આટલું ઘી અને આટલું કપડાં એટલો ચટણી એ નહીં થયો, એટલે હનુમાનજી મહારાજે જય શ્રી રામ કહીને પૂછડું લાંબુ કર્યું, આમ પૂછડું એટલું બધું લાંબુ કર્યું કે આખા એ લંકામાંથી જેટલા કપડાં હતા ને, નવા જૂના ગાભા જટ્ટા કે ફટ્ટા બીજા ત્રીજા બધા કપડાં લઈ આવીને હનુમાનજી મહારાજની પૂછડીમાં બાંધ્યા, જેટલું ઘી તેલ હતું બધું લગાવી દીધું। ગોસ્વામી મહારાજ લખે છે, રહાન નગર બસન ઘૃત તેલા, બાઢી પૂંછ કન્હી કપી ખેલા। હનુમાનજી મહારાજે એવો ખેલ બતાવ્યો, એવું નાટક કર્યું કે આખા એ નગરમાં જેટલું ઘી તેલ કપડાં હતા ને બધું આવી ગયું, ને એ હનુમાનજી મહારાજની પૂછડીમાં લગાવ્યું, અને પછી તો માણસોને મજા આવી, આખી નગરની પ્રજા ભેગી થઈ અને હનુમાનજી મહારાજના ચરણ ઉપર લાતોનો પ્રહાર કરીને મજા લ્યો। હનુમાનજી મહારાજે રાજી થાય, હો ભલે મજા કરો, હમણાં તમારી મજાનું પરિણામ આવશે। કૌતુક કહે આએ પુરવાસી, મારહી ચરણ કરહી બહુ હાસી। એ કે કૌતુક આવ્યું, આમ આવે ને બજાણિયા નાટકવાળા, એમ શું સરકસ આવ્યો ગામમાં, એમ આખા ગામની પ્રજા ભેળી થઈ ચરણના પ્રહાર કરીને મજાક કરે છે। હનુમાનજી મહારાજ કે ભલે કરો, સાધુની અવજ્ઞા થાય છે રી, પણ એનું પરિણામ તમારે ચોક્કસ ભોગવવું પડશે, અને જ્યાં આગ લગાવી અને પૂછડામાં આગ લાગી, હનુમાનજી મહારાજ જય શ્રી રામ કહી અને કૂદ્યા પેલા પેલા જઈને ક્યાં બેઠા, રાવણના મહેલ ઉપર। હો, અને જ્યાં જ્યાંથી ઘી તેલ આવ્યું હતું ને, તમે જો હનુમાનજી મહારાજનો એક નિયમ, તમે હનુમાનજી મહારાજને શનિવારે નાળિયેર વધેરવા જાઓ તો આખે આખું રાખી ન લેવો, દાદો થોડોક પ્રસાદ આપે ને કે ના આપે, પ્રસાદ આપે, એટલે જ્યાં ત્યાંથી ઘી તેલ કપડાં આવ્યું હતું ને એ બધાને પ્રસાદ આપે, થોડુંક પૂછડું અડાડે અને મંડે હળગવાઓ, આખી આગ લાગે, અને જોત જોતામાં તો શેરીઓમાં મકાનોમાં ઉમરાઓમાં ને બધી જગ્યાએ આગ લાગી અને આખી લંકા ભડભડ બળવા લાગી છે। ગોસ્વામી મહારાજ કહે છે, સાધુ અવજ્ઞા કર ફલું એસા, જરઈ નગર અનાથ કર જૈસા।
हनुमानजी महाराज एक परमहंस छे, साधु छे, भगवान ना भक्त छे, एनी अवज्ञा करी, एनु अपमान कर्यु तो आखू लंका नगर भड़भड़ अग्नि मा बड़वा लाग्यो छे। जोत जोता मा तो आखी नगरी बड़ीगी, जारा नगरु निमीस एक माहियो, एक विभीषण कर गृह त्यागी लो। आखी लंका बड़ीगी पण विभीषण ना भवन ने काई थयो ने केम, तो के एना घर मथी घी तेल कपड़ा काई आयो नतो। जो तमे बीजा ने हड़गावशो तो हड़गशे केनो, केनो हड़गशे? तमारो पोतानो। आ परनु अमंगल इच्छता पेला निजनो अमंगल थाय, अंजनी सूत ने बाड़ता पेली लंका सड़गी जाय। माटे क्यारे कोई नो अमंगल ना इच्छो, बीजा नो भलू इच्छो तो आपड़ो भलू थासे, बीजा ने सुखी करवा इच्छो तो आपड़े सुखी थासो, पण जो बीजा नो भूंडो करवा इच्छा तो एनो भूंडो थासे के नहीं थाय नक्की नथी, पण आपणो चोक्कस भूंडो थासे। माटे क्यारे कोई नो अमंगल के भूंडो इच्छो नहीं। हनुमानजी महाराजे आ रीते लंका ने बाड़ी